વડોદરામાં આશાપુરી સોસાયટીમાં ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની 133મી જન્મજયંતીનું આયોજન કરવામાં આવ્યું હતું. વડોદરાના ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના ઉત્સવ સમિતિના હોદ્દેદાર દ્વારા આજે વડોદરાના છાણી જકાત નાકા પાસે આવેલ આશાપુરી સોસાયટી આંબેડકર ચોક પાસે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલહાર કર્યા, જેમાં ઉપસ્થિત પરસોત્તમ રોહિત, વિનુભાઈ બી સોલંકી, આશાભાઈ મકવાણા, કાળીદાસ ચાવડા, મણિલાલ કટારિયા, અંબાલાલ રાઠોડ, લલિતભાઈ મકવાણા, કાઉન્સિલર નરસિંહભાઈ, આરતીબેન પરમાર, હર્ષદભાઈ એડવોકેટ, ભાનુભાઈ, પંકજભાઈ પરમાર, કાંતિભાઈ, અમિતભાઈ ટ્રેલર, મુકેશભાઈ, લલ્લુભાઈ મકવાણા, માવજીભાઈ પરમાર, કેતનભાઈ, તમામ લોકો ઉપસ્થિત રહ્યા હતા. આશાપુરી સોસાયટી અને અત્રે આંબેડકર ચોક અહીંના નવાયર વિસ્તારમાં એના સ્થાનિક અગ્રણીઓ તેમજ અમારા લોકપ્રિય કાઉન્સિલર શ્રી નરસિંહભાઈ તેમજ સ્થાનિક આગેવાનો દ્વારા આજે બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિ નિમિત્તે એક સારું એવું ભવ્ય બાબા સાહેબનું મંદિર છે, ખૂબ સુંદર મંદિર છે, અને ત્યાં પુષ્પાંજલિ અર્પણ કરવાનો જે કાર્યક્રમ જોયો, ખૂબ જ આજના દિવસે બાબા સાહેબને જે સન્માન આપી રહ્યા છે, કારણ કે બાબા સાહેબ આપણને આજે સમાનતાની રીતે આપણને આજે આ સમાજમાં એક સારી એવી જગ્યા પર જીવવાનો જે અધિકાર આપ્યો છે, જે હક આપી છે, જે સ્વતંત્રતા આપી છે, એ બાબા સાહેબના સંવિધાનને આભારી છે. ત્યારે આ જે કાર્યક્રમ આજે જન્મજયંતિના નિમિત્તે જે કાર્યક્રમ થયો 133મી જન્મજયંતિ હતી અને સ્થાનિક અગ્રણીઓ દ્વારા જે પુષ્પાંજલિ અર્પણ કરવાનો જે ફૂલાર કરવાનો કાર્યક્રમ અમને અત્યારે આમંત્રણ આપ્યું. અમે સોસાયટીના સ્થાનિક રહીશો અને આગેવાનોનો પણ આભાર માનીએ છીએ અને આવનારા સમયમાં આ જ પ્રકારના કાર્યક્રમના સમાજની એકતા માટે, સંગઠિતતા માટે આ પ્રકારના કાર્યક્રમ કરતા રહી અને બાબા સાહેબ આંબેડકરની આગામી સમયમાં આવનારી જન્મજયંતિ પણ અતિ ભવ્ય રીતે ઉજવાય તેવી અમે આશાની અપેક્ષા રાખીએ છીએ.